હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ અને ધોરણ 12 કોમર્સ સાયન્સ આર્ટ્સ એવા તમામ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ માર્ચ 2024માં એક્ઝામ આપી છે, એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે. કેટલા વિષયમાં આપી શકે છે એવી તમામ માહિતી આપણને બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે. એની તમામ વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થતા હોય તો આપણી ચેનલને એકવાર વિઝિટ કરી લે, એમાં તમામ વિડીયો મળી જશે. હવે પ્રશ્ન એવા થતા હોય છે, જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાના ફોર્મ ભર્યા છે એવા વિદ્યાર્થીઓને, કે પેપર કેવું હશે, પેપર સ્ટાઇલ કેવી હશે, કેટલા માર્ક્સે પાસ થશું, એવા પ્રશ્ન તમારા મનમાં ઊભા થતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમને જણાવી દઉં, પેપર કેવું હોય એટલે કે પેપર સ્ટાઇલ કેવી હોય. તો માર્ચ 2024માં તમે જે પેપર આપ્યું છે એવું જ પેપર હશે, પેપર સ્ટાઇલ એવી જ હશે. પેપર એટલા માર્ક્સનું થશે, એટલે કે તમે 80 માર્ક્સનું પેપર હશે જે વિદ્યાર્થીઓને, 80 માર્ક્સનું પેપર હશે. 100 માર્ક્સનું હોય તો 100 માર્ક્સનું પેપર. અને પેપર સ્ટાઇલ કેવી હોય, તો પેપર સ્ટાઇલ કેવી હશે, જે રીતે તમે માર્ચ 2024માં જે પેપર સ્ટાઇલ હતી એ જ રહેશે. જે પાઠનો અથવા જે યુનિટનો જેટલો ગુણભાર હોય એટલો જ ગુણભાર તમારો એમાં રહેશે. એટલે સેમ ટુ સેમ જે માર્ચ 2024માં હતું એવું જ પેપર પૂછાશે, એટલે એવી જ પેપર સ્ટાઇલ આવશે. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું પણ પૂછે છે કે સેમ ટુ સેમ એ જ પેપર પૂછાશે, મતલબ કે પ્રશ્ન પણ એ જ હશે, એવા કોમેન્ટ બહુ આવે છે. ત્યારે મને હસવું આવે, કેમ કે વિદ્યાર્થી મિત્રો, એવા એવું ને એવું પેપર આવે તો બધા વિદ્યાર્થીઓ પાસ થઈ જાય, અને પાસ એટલે 100 માર્ક્સે પાસ થાય, સારા એવા માર્ક્સ મેળવી શકે. તો એવું નથી હોતું, પૂરેપૂરું પેપર એનું એ ના આવે ક્યારેય. પેપર સ્ટાઇલ એની એ હોય, માર્ક્સ એટલા ને એટલા હોય, પાસિંગ માર્ક્સ એટલા હોય, પણ વિદ્યાર્થી મિત્રો પેપર એનું એ ના પૂછે, એના એ ક્વેશ્ચન ના આવે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે ખૂબ જ રીડ કરવું પડે, મહેનત કરવી પડે, ત્યારે તમે પૂરક પરીક્ષામાં પાસ થાઓ. હવે ઘણા પ્રશ્નો એવા પણ હોય છે કે પેપર હાર્ડ હશે કે ઇઝી હશે, એ તો હવે પેપર બનાવવાવાળા ઉપર આધાર હોય છે, એટલું બધું હાર્ડ પણ નથી હોતું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તૈયારી કરવી પડે પૂરક પરીક્ષાની, તો તમે પાસ થઈ જશો. અને ઘણા વિદ્યાર્થીઓ પાસ થાય જ છે, એટલે સારા એવા માર્ક્સે પણ પાસ થઈ શકો છો. તો તૈયારી શરૂ કરી દેવાની છે. હવે પેપર કેવું હોય અને પેપર કેટલા માર્ક્સનું હોય એ માહિતી તમને આપી દીધી છે, અને તમારે હવે કાંઈ પણ નથી કરવાનું. જ્યાં સુધી તમારું પેપર પૂરું ના થાય ત્યાં સુધી તમારે રીડ કરવાનું છે, મહેનત કરવાની છે, અને સારા એવા માર્ક્સે પાસ થઈ જવાનું છે, એટલે તમારું વર્ષ ના બગડે, આના વર્ષે તમે આગળ એડમિશન મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો એના વિડીયો આપણી ચેનલમાં મળી રહેશે, અને ના મળે તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો જય હિન્દ, જય ભારત.